તો આ સાથે જ સમાચારો હાલ મળી રહ્યા છે. રાજનાથસિંહે જે પ્રકારની પોતાની પ્રતિક્રિયા આપી છે, રાજ્ય સરકારોની કામગીરી પર હાર જીત નક્કી થાય છે તે પ્રકારની પ્રતિક્રિયા હાલ તો ગૃહપ્રધાન દ્વારા આપવામાં આવી હતી. તેમની સાથે જ્યારે મીડિયાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ચોક્કસ તેઓએ વાતચીત કરવાનું ટાળવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો જે પ્રકારે કામગીરી કરતા હોય છે પોતાના આખાઈ સત્ર દરમિયાન, તેના પર હારજીત કોઈપણ પક્ષની નક્કી થતી હોય છે. તો આ સાથે જ અન્ય સમાચારો મળી રહ્યા છે તેના પર એક નજર કરી લઈએ. તો મધ્યપ્રદેશમાં અપક્ષ બની શકે છે કિંગ મેકર. ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ આગળ હોય છે, ત્યારે 11 બેઠકો પર અપક્ષ આગળ છે, ત્યારે કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે છે અપક્ષ. જે પ્રકારે મેજિક ફિગર મળવી જોઈએ, જે કોઈ પણ પક્ષને મળે તેવું નથી લાગી રહ્યું, જેના કારણે અપક્ષ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાને લઈને. જોવાનું રહેશે 11 બેઠકો પર જે રીતે અપક્ષ આગળ ચાલી રહ્યું છે, કયા પક્ષ માટે કિંગ મેકરની ભૂમિકા ભજવશે આ પક્ષ. એક બાદ એક રૂઝાન જેના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે, ત્યારે આજ અંગે ચર્ચા ચાલી રહી છે. મારી સાથે વધુ એક મહેમાન જયવંતભાઈ પંડ્યા જોડાઈ રહ્યા છે. જયવંતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ રૂઝાનના પરિણામોને? જો કે ધીમે ધીમે હજુ પરિણામો સ્પષ્ટ થશે, પરંતુ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોય તેવું કદાચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે જ સ્પષ્ટ થઈ ગયું હતું. જયવંતભાઈ, જે પ્રકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા હતા, માત્ર 10 બેઠક પાછળ રહી ગઈ હતી કોંગ્રેસ, હવે જે પરિણામો સામે આવી રહ્યા છે કોંગ્રેસ માટે એક સારા સમાચાર લઈને આવે છે, શું કહેશો આપ? માફ કરશો જયવંતભાઈ, સાથે મારો સંપર્ક નથી સધાઈ રહ્યો. આપને ફરી એકવાર જણાવી દઈએ કે તેલંગાણામાં TRS જે છે તે એક તરફ સરકાર બનાવવા તરફ મજબૂત દાવેદારી નિભાવી રહ્યું છે, બીજી તરફ હાલ સમાચારો મધ્યપ્રદેશથી કે જ્યાં મધ્યપ્રદેશમાં ક્યારેક ભાજપ આગળ ચાલી રહી હતી તો ક્યારેક કોંગ્રેસ, અને આજ કાંટાથી ટક્કર ચાલી રહી છે, ત્યારે અપક્ષ 11 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, જેના કારણે લાગી રહ્યું છે કે અપક્ષ હવે મધ્યપ્રદેશમાં કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેવું નથી લાગી રહ્યું. મધ્યપ્રદેશનું એક સિનારીઓ આપણે બતાવી રહીએ, અત્યારે BJP હાલ 108 બેઠકો પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 111 બેઠકો પર, જ્યારે કે અપક્ષ 111 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેના કારણે કહી શકાય કે અહીં જે પ્રકારે અત્યારે રૂઝાન સામે આવી રહ્યા છે, કોઈ પણ પક્ષને અહીં સ્પષ્ટ બહુમતી મળે તેવું નથી લાગી રહ્યું. રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં BJP 78 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેમાં એક બેઠક જે છે તે સ્પષ્ટ થઈ ચૂકી છે, જ્યાં ભાજપે જીત મેળવી છે, જ્યારે કે કોંગ્રેસ 100 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આ તરફ છત્તીસગઢની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ 66 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જે સુધી 5 બેઠકો પર, જ્યારે કે અપક્ષ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને BJP વચ્ચે જે રૂઝાન સામે આવ્યા છે તે ખૂબ જ મોટો ગેપ જે છે તે ક્રિએટ કરી રહ્યા છે. મિઝોરમની વાત કરવામાં આવે તો MNF જે છે 25 સીટો પર આગળ ચાલી રહ્યું છે BJP 1 સીટ પર, જ્યારે કે અપક્ષ 8 સીટ પર આગળ ચાલી રહ્યું છે, 6 સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. આ તમામે પાંચે પાંચ રાજ્યોના હાલ રૂઝાન પ્રમાણેના જે સમીકરણો રચાઈ રહ્યા છે તેનો એક તાદ્રશ ચિતાર આપવાનો અમે આપને પ્રયત્ન કર્યો, જોકે અત્યાર સુધી માત્ર તેલંગાણા અને રાજસ્થાનમાં કેટલીક સીટો જે છે તેના પરિણામો સ્પષ્ટ થઈ શક્યા છે. मैं इस वक्त कांग्रेस ऑफिस पर हूं. 5 राज्यों में से 3 राज्यों में कांग्रेस की सीधे तौर पर सरकार बनती दिखाई दे रही है. कांग्रेस ऑफिस पर जो थोड़ा जश्न चल रहा था, जैसे जैसे कांग्रेस की लीड बड़ी हो रही है वैसे वैसे एक बड़ा जश्न की शुरुआत हो रही है. आप देख सकते हैं यहाँ पर यह पूरा जश्न का माहौल है, मीडिया यहाँ पर पूरे तौर से लगा हुआ है, वो लोगों से बातें कर रहा है. इसी के साथ साथ जो सबसे बड़ी बात यह है कि अब तक जो सिर्फ पटाखे फूट रहे थे वहाँ पर कांग्रेस के होर्डिंग बैनर भी अब आ गए हैं, और यहाँ पर ढोल नगाड़े तो पहले से ही बज रहे थे. हम कह सकते हैं कि जैसे लीड बड़ी हो रही है, कांग्रेस जैसे जैसे आगे बढ़ रही है, उसी के साथ साथ यहाँ पर बड़ा जश्न आपको देखने को मिल रहा है. तो ये वो नज़ारा है कांग्रेस ऑफिस का, ये पूरा नज़ारा है. यहाँ पर लगातार जो है लोग पहुँच रहे हैं, कांग्रेस के जो कारकुन हैं वो पहुँच रहे हैं और अपने जोश और खरोश का वो इजहार कर रहे हैं. हम आपको दिखाएंगे किस तरह से यहाँ पर ये पूरा जश्न हो रहा है, और ये जश्न का माहौल है जो लगातार जारी है. यहाँ पर काफी सारे लोग हैं, यहाँ पर जो है वो सारे काफी सारे लोग हैं जो हम उनसे भी बात करने की कोशिश करेंगे, लेकिन ये पूरा नजारा है और ये पूरा जश्न का माहौल है. तो यहाँ पर हम एक साथी हैं, उनसे मिलने की बात कांग्रेस 5 राज्यों में विधानसभा में आ गई है. सन 2019 में मैं इस मतलब प्रदेश से जिला महामंत्री
कांग्रेस का, मैं गाजियाबाद जिला मंत्री कह रहा हूँ कि कांग्रेस आ रही है और सन 2019 के अंदर राहुल गांधी पीएम बनेंगे।